પોરબંદરના ગોરસેરના મામા પાગલ આશ્રમના અસ્થિર મગજના વ્યક્તિ દ્વારા હાલ કોરોના વાયરસને લઈને સંપૂર્ણ રીતે સરકારના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં માનસિક બીમાર લોકોને અંદરથી બહાર નીકળવાની પણ મનાઈ રાખવામાં આવેલ છે અને માનસિક બીમાર વ્યક્તિઓને સારી ગુણવત્તાવાળું ટાઈમ ટુ ટાઈમ મુજબનું ભોજન આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ તમામ લોકોને દવાઓ આપવામાં આવે છે અને રૂટીન ચેકઅપો પણ કરવામાં આવતા હોય છે, જેથી તેઓના સ્વાસ્થ્યનું સંપૂર્ણ રીતે વણખાભાઈ પરમાર દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે અને તમામ માનસિક બીમાર લોકો પાસે અનેક એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે અને મામા પાગલ આશ્રમના વણખાભાઈ લખમણભાઈ પરમાર દ્વારા વર્ષોથી મામા પાગલ આશ્રમ ચલાવવામાં આવે છે અને બહોળી સંખ્યામાં તેના દ્વારા માનસિક બીમાર વ્યક્તિઓને સાજા કરી પોતાના વતન પરત મોકલવામાં આવ્યા છે. ત્યારે આજરોજ વાધાભાઈ પરમાર દ્વારા જણાવેલ છે કે હાલ દેશભરમાં જટિલા કોરોના વાયરસને લઈને સરકારના આદેશનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યાંથી અમે સરકાર માન્ય જે રીતે સરકારે પ્રયોગ કાઢેલો હોય એ રીતે અમે બધા લોકોને આઠ પાંસઠ આઠ પાંસઠને અમે એ રીતે રાખીએ છીએ. આજથી બસ ટાઈમ અમે હાથ ધોવડાવીએ, તંત્ર ફૂટને શેકે અમે જમવા બેહાડીએ, પછી એને માસ્ક ધરાવીએ, બહારના માણસોને અંદર પ્રવેશ નથી કરતા, અમારો માણસ કોઈ પણ અહીંથી બહાર પ્રવેશ થતું નથી. બાકી સવારમાં ઉઠીને બધાએ ગાયોમાંથી 20-25 ગાયું છે, ગાયોની સેવા કરે, ગાયું દોય હોય, ગાયું છોડે, ગાયું બાંધે, ગાયુંને વાહિંદા કરે, ગાયુંના પોદરાઓ પડે, ગાયુંને નેણ નાખે, એવું અમે કામે કરાવીએ છીએ. એક પણ પાગળ 3-3 ફૂટને શેકે બેસે છે, જેમ સરકારનો રૂલ હાલ્યો એમ અમે હાલીએ છીએ. પછી અમે જીવન દશ કરીએ, લોકો હાથ ધોવે છે, જમવા બેસે તો શેકા તંત્ર ફૂટ, જે રીતે અમારા પાગળ લોકો જે રીતે સરકારનો કહેવા મુજબ હાલતા હોય તો તમારે હાજાને હાલવામાં તો કોઈ મુસીબત જ નથી પડતી. અમારે જો પાગલને ન પડતી એ મુસીબત તો તમને શેની મુસીબત હોય. જેથી અમે રહીએ એમ આખો દેશ રહીએ તો દેશને કોઈ જાતનું નુકસાન ન થાય. ટાઈમે હાથ ધોવે, જમવા બેહેરના હાથ ધોવે, ને બહારના માણસોને અમે અહીંથી આવવા જ જતા રહ્યો, અમે બોર્ડ મારી દીધો રહું ઉપર કે હવે બહારના માણસને પ્રવેશ નહીં કરવાનો, અમારા માણસો પ્રવેશ ક્યાંય જતા ન રહે. બે આ રીતે રહીએ તો કોરોનો મહાકોરોનો ભાગી જાય, અહીંથી અહીં ન રહી શકે. જો અમે પાગલ લોકો ભગાડી શકતા હોય, અમારે અહીં ના આવી શકતો હોય તો આપણે તો હાજા નામ વીરમ અહીંયા આશ્રમમાં સેવા તરીકે આવું છું. કાયમી ધોરણે 7-5 જે વ્યક્તિ છે અમે લોકો કાયમી માટે સેવા કરવા આવીએ છીએ. આ કોરોના મહામારીના લીધે જે પાગલ લોકો જે ધ્યાન રાખે છે, કાળજી રાખે છે, તે પ્રમાણે આપણે સામાન્ય માણસે પણ રાખવી જોઈએ. જેમ કે હાથ ધોવા 10 વખત દિવસમાં, પછી જમવા ટાણે જગ્યાનો ડિસ્પેન્સ રાખવો, જેમ કે માસ્ક પહેરવા ફરજિયાત છે તો માસ્ક પહેરીને બહાર નીકળવું, કોઈ બહાર જવું નહીં, કામ સિવાય તમારે ઘરે ક્યાંય જવું નહીં, ઘરે જ રહેવાનું. તો એમાં આપણે પણ સામાન્ય માણસને ઘરે જ રહેવાનો. જે પાગલો રહે છે અહીંયા તે દૂર 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 રહીને રહે છે તો આપણે પણ દૂર જ રહેવાનું એને. જેમ કે સરકાર જે કોરોના મહામારી વિશે આપણે એટલું કહેશે તો આપણે એને માટે કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે. એ પ્રમાણે આપણે છે ને, જેમ કે સરકારના નિયમ પ્રમાણે દિવસમાં 10 વખત હાથ ધોવા, તો એ પાગલોને 10 વખત હાથ ધોવડાવીએ, પછી જમવા ટાણે જગ્યાનો જે ડિસ્પેન્સ રાખવાનો હોય જગ્યાનો ડિસ્પેન્સ રાખીએ, દિવસમાં 2-3 વખત નવડાવવાનું કામ કરીએ, પછી એ રીતના પાગલો જો આ રીતના કરી શકતા હોય તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે સામાન્ય માણસ જો આ રીતના કરે, પાગલો જેમ કરે એ રીતના, તો આપણે જે દેશમાં મહામારી કોરોનાની છે એને સામે જબરી લડત લડી શકીએ આપણે. તો એ પ્રમાણે મારે બધાને નમ્ર વિનંતી છે કે સરકારના આદેશ પ્રમાણે તમે બીજું કોઈ કાર્ય ન કરો, જે સરકાર તમને કહે એ જ કરો. પરેશ નિમાવત, KTV ન્યૂઝ, માધવપુર, ખેડ.